હેલો સ્ટુડન્ટ, સ્કાયલાઇન એજ્યુકેશનમાં તમારું ફરીથી સ્વાગત છે. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 સંસ્કૃતનું વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું જે પરિરૂપ આપેલું છે તે આજે આપણે સમજીશું. સમય 3 કલાક, કુલ ગુણ 80. તેમની સૂચનાઓ છે. આ પ્રશ્નપત્રમાં 4 વિભાગો છે. પ્રશ્નોની જમણી બાજુના અંક તેના ગુણ દર્શાવે છે અને નવો વિભાગ નવા પાના પર શરૂ કરો. વિભાગ એ, જેમાં છે નીચે આપેલ સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલા 2 વિકલ્પોમાંથી શોધીને લખો, જેના માર્ક્સ રહેશે 4 અને પ્રશ્ન ક્રમાંક છે 1, 2, 3, 4. મતલબ 1 થી 4 પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. નીચે આપેલ સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલા 2 વિકલ્પોમાંથી શોધીને લખો. તમને એક સંસ્કૃત શબ્દ આપેલો હશે અને તેમાં જે 2 વિકલ્પો હોય તેમાંથી તમારે 1 સાચો વિકલ્પ શોધીને લખવાનો રહેશે. પ્રશ્ન ક્રમાંક 5 અને તેનો ગુણ રહેશે 1. નીચે આપેલ સંસ્કૃત શબ્દનો વિરોધાર્થી શબ્દ આપેલા 2 વિકલ્પોમાંથી શોધીને લખો. તમને આમાં પણ 1 શબ્દ આપેલો હશે સંસ્કૃતનો, તેમાં 2 વિકલ્પોમાંથી 1 વિરોધાર્થી શબ્દ જે સાચો હોય તે તમારે શોધીને લખવાનો રહેશે. પ્રશ્ન ક્રમાંક 6 અને માર્ક રહેશે 1. નીચે આપેલ શબ્દરૂપોમાંથી પુલ્લિંગ શબ્દો શોધીને લખો. નીચે જે તમને શબ્દરૂપ આપેલા હશે તેમાંથી તમારે પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનો રહેશે. તેના પ્રશ્ન રહેશે 2, 7 અને 8 અને પર પ્રશ્ન માર્ક 1. નીચે આપેલ શબ્દરૂપોમાંથી નપુંસકલિંગ શબ્દો શોધીને લખો. નપુંસકલિંગ શબ્દ તમારે શોધીને લખવાનો છે જે તમને 1 માર્કમાં પૂછવામાં આવશે અને પ્રશ્ન ક્રમાંક 9. નીચે આપેલા શબ્દરૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો. તમને જે નીચે શબ્દો આપેલા હશે તેમાંથી તમારે સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાનો છે. પ્રશ્ન ક્રમાંક છે 10 અને તેનો પણ માર્ક રહેશે 1. પછી છે સંધિ છોડો. ઉત્તરો માટે 3 વિકલ્પો આપવા. સંધિ છોડવાની છે તમારે અને એના ઉત્તર માટે તમને 3 વિકલ્પ આપવામાં આવ્યા હશે અને તેનો માર્ક છે 1. પછીનો સવાલ છે સંધિ જોડો. ઉત્તરો માટે આમાં પણ તમને 3 વિકલ્પો આપવામાં આવશે અને તેનો માર્ક છે 1. એના પછીનો પ્રશ્ન છે નીચે આપેલા રૂપોમાંથી વર્તમાનકાળનું રૂપ શોધીને લખો. નીચે જે રૂપો આપેલા છે તેમાંથી તમારે વર્તમાનકાળનું રૂપ શોધીને લખવાનું છે. તેનો પ્રશ્ન ક્રમાંક છે 13 અને તેનો પણ ગુણ રહેશે 1. પછી છે નીચે આપેલા રૂપોમાંથી સામાન્ય ભવિષ્યકાળનું રૂપ શોધીને લખો. તેનો પ્રશ્ન ક્રમાંક છે 14 અને માર્ક છે 1. એના પછીનો સવાલ છે નીચે આપેલા રૂપોમાંથી હસ્તનન ભૂતકાળનું રૂપ શોધીને લખો. હસ્તનન ભૂતકાળનું રૂપ તમારે શોધીને લખવાનું રહેશે. પ્રશ્ન ક્રમાંક છે 15 અને એનો પણ ગુણ રહેશે 1. પછીનો સવાલ છે નીચે આપેલા રૂપોમાંથી દ્વિતીય એકવચનનું રૂપ શોધીને લખો. જે રૂપો આપેલા હશે તેમાંથી તમારે દ્વિતીય એકવચનનું રૂપ શોધીને લખવાનું છે. પ્રશ્ન ક્રમાંક 16 અને માર્ક છે 1. પછીનો સવાલ છે રેખાંકિત પદનો કૃદંત પ્રકાર લખો. જે તમને રેખાંકિત મીન્સ કે જે વર્ડની નીચે અંડરલાઇન કરીને આપેલી હશે તે વર્ડનો તમારે કૃદંત પ્રકાર લખવાનો છે. પ્રશ્ન માટે એ અને બી એવા 2 વાક્યો આપવા. ઉત્તર માટે દરેક વાક્ય સામે 3-3 વિકલ્પો આપવા. પ્રશ્ન માટે તમને એ અને બી એવા 2 વાક્ય આપવામાં આવશે અને તેના જવાબ માટે સામે 3 વિકલ્પો તમને આપવામાં આવશે. પ્રશ્ન ક્રમાંક રહેશે 17 અને તેનો ગુણ છે 2. પ્રશ્ન માટે પછીનો સવાલ છે રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. તમને જે શબ્દની નીચે વર્ડ આપેલો મીન્સ કે જે શબ્દની નીચે અંડરલાઇન આપેલી હોય તેને તમારે સમાસનો પ્રકાર જણાવવાનો છે. પ્રશ્ન માટે એ અને બી એવા 2 વાક્યો આપેલા હશે. ઉત્તર માટે દરેક વાક્ય સામે 3 વિકલ્પો આપેલા હશે અને તેનો પ્રશ્ન ક્રમાંક છે 18 અને માર્ક રહેશે 2. પછી છે વિભાગ બી. કૌંસમાંથી યોગ્ય પદ શોધીને ખાલી જગ્યા પૂરું. કૌંસમાંથી યોગ્ય પદ શોધીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કોઈ પણ 2-3 ખાલી જગ્યાઓ મૂકવી. ઉત્તરો માટે 4 વિકલ્પો આપવા. તમને આમાં 3 ખાલી જગ્યા આપવામાં આવશે અને પર ખાલી જગ્યા 4 વિકલ્પો આપવામાં આવશે. તેમાંથી તમારે કોઈ પણ 2 ખાલી જગ્યા પૂરવાની રહેશે. તેના માર્ક છે 2 અને પ્રશ્ન ક્રમાંક 19. કૌંસમાં આપેલ શબ્દનો પ્રયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાના. જે શબ્દ તમને આપેલો હશે તેનો ઉપયોગ કરીને તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. કોઈ પણ 2. તેના ગુણ છે 2. પ્રશ્નવાચક સર્વનામના રૂપો આધારિત 3 વાક્યો પ્રશ્ન બનાવવા માટે આપવા. કિમ પ્રશ્નવાચક સર્વનામના રૂપો આધારિત તમને 3 વાક્યો પ્રશ્ન બનાવવા માટે આપવામાં આવશે. તેનો પ્રશ્ન ક્રમાંક છે 20 અને ગુણ રહેશે 2. નીચે આપેલો ગદ્યખંડ વાંચીને તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે. તમને 1 ફકરો આપવામાં આવશે. તેને વાંચીને તમારે તેના જવાબ સંસ્કૃત ભાષામાં લખવાના રહેશે.
પાઠ્યપુસ્તકના ગદ્ય પાઠો આધારિત એક ગદ્યખંડ પૂછવો, જેના નીચે 5 પ્રશ્નો આપવા. પાઠ્યપુસ્તકના તમારા જે કંઈ પણ પાઠ છે તેમાંથી જે એક પાઠનો ફકરો મૂકવામાં આવશે અને તેના નીચે તમને 5 પ્રશ્નો પૂછવામાં આવશે. તેનો પ્રશ્ન ક્રમાંક છે 21 અને તેના માર્ક છે 5. પછીનો સવાલ છે, રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. જે શબ્દની નીચે લીટી આપેલી હશે તે શબ્દને તમારે સુધારીને આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. એમાં છે કોઈ પણ 4. 5 શબ્દો રેખાંકિત કરીને આપવા. તમને 5 શબ્દો રેખાંકિત કરીને આપશે, તેમાંથી કોઈ પણ 4 લખશો એટલે તમને 4 માર્ક્સ મળશે, મતલબ એક શબ્દ સુધારવાનો 1 માર્ક્સ. અને પ્રશ્ન ક્રમાંક છે 22. પછી છે વિભાગ સી. નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. કોઈ પણ 3. ગદ્ય પાઠો આધારિત 4 પ્રશ્નો પૂછવા, જેમાંથી 3 લખવાના રહેશે. તમને 4 પ્રશ્નો પૂછવામાં આવશે તમારા જે કંઈ પણ પાઠ છે તેમાંથી. એમાંથી તમારે કોઈ પણ 3 લખવાના. અને પ્રશ્ન ક્રમાંક છે 23, 24, 25, 26 અને તેના માર્ક રહેશે 6, મતલબ એક ક્વેશ્ચનના 2 માર્ક તમને આપવામાં આવશે. પછીનો સવાલ છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. કોઈ પણ 2. પદ્ય પાઠો આધારિત 3 પ્રશ્નો પૂછવા, જેમાંથી 2 લખવાના રહેશે. આમાં પણ તમને જે ઉત્તર પૂછવામાં આવે તેના જવાબ તમારે ગુજરાતી ભાષામાં લખવાના છે, એ પણ કોઈ પણ 2. 3 પૂછવામાં આવશે. પ્રશ્ન ક્રમાંક છે 27, 28, 29 અને તેના કુલ ગુણ છે 4, મતલબ એક ક્વેશ્ચન તમે લખો એટલે તમને 2 માર્ક મળે. નીચે આપેલો ગદ્યખંડ વાંચીને તેની નીચે આપેલ પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે, તેને વાંચીને તમારે તેનો જવાબ સંસ્કૃત ભાષામાં લખવાનો છે. વિદ્યાર્થીઓની વય કક્ષાને ધ્યાનમાં રાખીને ધોરણ 9ના પાઠ્યપુસ્તક સિવાયનો સંસ્કૃત ગદ્યખંડ મૂકો. ગદ્યખંડ નીચે 4 સંસ્કૃત પ્રશ્નો મૂકવા. આ તમને પાઠ્યપુસ્તક સિવાયનો એક પેરેગ્રાફ આપવામાં આવશે, મતલબ ઇંગ્લિશમાં તમને જેમ અનસીન પેરેગ્રાફ આપવામાં આવે છે તેવી જ રીતના, પરંતુ તમારી ઉંમરને ધ્યાનમાં રાખીને તમે જેટલું લખી શકો તે રીતે પેરેગ્રાફ મૂકવામાં આવશે અને તેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવશે અને એક સવાલનો જવાબ લખવાના 1 ગુણ તમને મળશે. અને પ્રશ્ન ક્રમાંક છે 30. હવે જોઈએ વિભાગ ડી. નીચે આપેલ ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. તમને જે પેરેગ્રાફ આપવામાં આવેલો હશે તેનો તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. કોઈ પણ 1, જેના માર્ક્સ છે 4. ગદ્ય પાઠોમાંથી 2 ગદ્યખંડો અનુવાદ માટે પૂછવા, જેમાંથી કોઈ પણ 1 લખવાનો રહેશે. આમાં તમને 2 ગદ્યખંડો આપવામાં આવશે, એ પણ તમારા પાઠ નામ, અને તેમાંથી તમારે કોઈ પણ 1 લખવાનો છે. અને પ્રશ્ન ક્રમાંક છે 31 અને 32. નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. તમને નીચે જે એક નાટકનો એક ખંડ આપેલો હશે તેનો તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. કોઈ પણ 1. નાટ્ય પાઠોમાંથી 2 નાટ્યખંડો અનુવાદ માટે પૂછવા, જેમાંથી કોઈ પણ 2 લખવાનો રહેશે. તમને 2 પૂછવામાં આવશે, તેમાંથી તમારે કોઈ પણ 1 લખવાનો, જેનો પ્રશ્ન ક્રમાંક રહેશે 33 અને 34. નીચે આપેલા પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. કોઈ પણ 2. તમને આમાંથી એક કાવ્ય આપવામાં આવશે, તેમાંથી તમારે તેનું અનુવાદ કરવાનું છે, જેના માર્ક છે 8. પદ્ય પાઠોમાંથી 3 પદ્યખંડો અનુવાદ માટે પૂછવા, જેમાંથી 2 પંક્તિના 2 શ્લોકો અથવા 4 પંક્તિવાળો 1 શ્લોક મૂકી શકાશે. તમારા જે પદ્ય પાઠો છે તેમાંથી તમને 3 પદ્યખંડો આપવામાં આવશે અને તેમાંથી તમારે કોઈ પણ 2 લખવાના રહેશે. પ્રશ્ન ક્રમાંક 35, 36, 37. વિભાગ ઈ. શ્લોક પૂર્ણ કરો. કોઈ પણ 2. પદ્ય પાઠોના સ્વાધ્યાયમાં શ્લોક પૂર્તિ કરવા માટે આપેલા શ્લોકોમાંથી 3 શ્લોકો પૂર્ણ કરવા માટે પૂછવા. તમને 3 શ્લોકો પૂછવામાં આવશે અને તેમાંથી કોઈ પણ 2 તમારે લખવાના રહેશે, જેના માર્ક છે 5. પ્રશ્ન ક્રમાંક રહેશે 38, 39 અને 40. પછીનો સવાલ છે, ગુજરાતી ભાષામાં વિવરણાત્મક નોંધ લખો. કોઈ પણ 2. પાઠ્યક્રમના આધારે 3 વિવરણાત્મક નોંધ પૂછવી, જેમાંથી કોઈ પણ 2ના ઉત્તર માતૃભાષામાં આપવાના રહેશે. 3 પૂછવામાં આવશે, તેમાંથી કોઈ પણ 2ના ઉત્તર તમારે માતૃભાષામાં લખવાના છે, મતલબ ગુજરાતીમાં. પ્રશ્ન ક્રમાંક 41, 42 અને 43 છે, ના માર્ક રહેશે 6, મતલબ એક નોંધ લખવાના તમને 3 માર્ક મળશે. છેલ્લો સવાલ છે, તમારો અર્થ વિસ્તાર કરો. પદ્યપાઠ 5, 12, 16માંથી વિદ્યાર્થીની વય કક્ષા અનુસાર અર્થ વિસ્તાર કરવા માટે 3 શ્લોકો મૂકવાના રહેશે, જેમાંથી 2નો અર્થ વિસ્તાર કરવાનો રહેશે. પ્રશ્ન ક્રમાંક 44, 45 અને 46 જેના માર્ક છે 6. આવા અનેક પેપર સ્ટાઇલ રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, તથા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને તમારા ફ્રેન્ડને પણ આ વિડીયો શેર કરો જેથી તેમને સંસ્કૃતની પેપર સ્ટાઇલ સમજવા માં મદદ મળી રહે. થેન્ક યુ.